ડીસા નવા બસ સ્ટેન્ડમાં સમસ્યાઓ અનેક, નિવારણ માત્ર શૂન્ય. ઉત્તર ગુજરાતનું નંબર વન તરીકે ઓળખાતું ડીસા શહેરનું બસ સ્ટેન્ડ અત્યારે અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યું છે. ડીસા બસ સ્ટેન્ડના ડેપો મેનેજરની બેદરકારી કહો કે પોતાની મનમાની કહો, પરંતુ તેની સજા આમ જનતા કે મુસાફરો ભોગવી રહ્યા છે. ડીસા બસ સ્ટેન્ડમાં સ્વચ્છતા અભિયાનથી લઈને પીવાના પાણી તથા પંખા તથા ફોકસ લાઇટ તથા ગંદકીના મામલે અનેકવાર રજૂઆતો ડેપો મેનેજર દ્વારા એસટી વિભાગના નાયબ ઇજનેરને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બનાસકાંઠા જિલ્લાના એસટી ડિવિઝન દ્વારા આજ દિન સુધી કોઈ સમસ્યા ઉકેલવામાં આવી નથી, જેનો ભોગ ડીસા ડેપો મેનેજર વારંવાર બની રહ્યા છે. ડીસા બસ સ્ટેન્ડમાં લોકોને પડતી તકલીફો તથા પરેશાનીની રજૂઆત ડેપો મેનેજરને કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એસટી વિભાગ ડીસા ડેપો મેનેજરનું સામ્યતા ના હોવાનું દેખાઈ રહ્યું છે. થોડા દિવસથી ડીસા બસ સ્ટેન્ડની બહાર શૌચ કુવાનું પાણી ઉભરાતા ગંદકીની દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી મુસાફરો તેમજ વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. મુસાફરો, વિદ્યાર્થીઓ તથા વેપારીઓને મોઢે રૂમાલ બાંધીને ચાલવા મજબૂર બન્યા છે. ત્યારે આજે ડેપો મેનેજર સાથે વાતચીત કરતા ડેપો મેનેજર દ્વારા જણાવાયું હતું કે મારી ફરજ સમજીને બનાસકાંઠા એસટી ડિવિઝનમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, જેથી આ સમસ્યાને દૂર કરવામાં આવશે, પરંતુ ક્યારે દૂર કરવામાં આવશે તેનો ચોક્કસ ટાઈમ નથી આપ્યો. જ્યારે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમોએ અમારાથી બનતી કોશિશ કરવામાં આવી છે, પરંતુ આ શૌચ કુવાનું પાણી ઉભરાવાની સમસ્યા વર્ષોથી છે, જેના માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો શક્ય છે કે જ્યારે ડેપો મેનેજર દ્વારા એસટી વિભાગ પાલનપુરમાં રજૂઆત કરવામાં આવી તેવી વિસ્તૃત માહિતી આપી હતી. જ્યારે મીડિયા દ્વારા કેટલાક સવાલો કરાતા ડેપો મેનેજર ઉશ્કેરાયા હતા અને જે થાય તે કરી લો, હું કોઈનાથી ડરતો નથી જેવી ડમફાસ ફેંકી રહ્યા હતા. ડીસા ડેપોના બસ સ્ટેન્ડમાં એન્ટ્રીની ચાર ટ્યુબલાઇટ તેમજ ચડતા સીડીમાં એક ટ્યુબલાઇટ અને કેસબુક વાળા ભાગમાં બે ટ્યુબલાઇટ બંધ છે. ડેપોના આગળના ભાગમાં એક ફોકસ લાઇટ તેમજ અંદરની લાઇટ લાઇનના બે માં એક ફોકસ અને કેન્ટીન વાળા ભાગમાં ચાર તથા પાંચ નંબરના ફોકસ લાઇટ બંધ છે. પાણીની પરબનું પાણી વારંવાર બ્લોક થઈ જાય છે, તેની ઘણી વાર પાણી આવતું નથી. પાર્સલ ઓફિસની બાજુમાં સંડાસ બાથરૂમની લાઇન ઉભરાતા લીકેજ છે, તેથી ખરાબ પાણી બહાર આવે છે અને ગંદકી થવા પામી છે. આ ડીસા બસ સ્ટેન્ડના વેપારીઓ છે અને અહીંયા ડીસા બસ સ્ટેન્ડની સંડાસના કુવા ઉભરાય છે અને વારંવાર કહેવાથી કોઈ માનતા નથી અને કોઈ અધિકારીઓ આવતા નથી અને ગંદકીના મચ્છરોના કારણે લોકો બીમાર થાય છે, નાના છોકરાઓ બીમાર થાય છે, વાલીઓ બીમાર થાય છે, દરેક બીમાર થાય છે અને ગંદકીનું કારણ છે મોટામાં મોટું. એ સોલ્યુશન થાય અને આગળ કાર્યવાહી થશે એના કારણે તમે જેમ બને એમ જલ્દીથી એનો નિકાલ લાવો, ન કે પછી એના આગળ કારણ થશે. જે અહીંયા ઘણા છોકરાઓ ડેલી અવર જવર કરે છે, મુસાફરો દૂર ગામડેથી લોકો ભણવા આવે છે અને અહીંયા બહુ જ ગંદકી છે. એનું કારણ છે કે અહીંયા બાથરૂમ જે બહુ નીચાણવાળા વિસ્તારમાં છે અને એના કુવાઓ બી ઓછો થઈ ગયેલા છે અને એ નીચાણવાળા વિસ્તાર હોવાથી એનું આગળની ગટરની અંદર એનું પાણી જઈ શકે છે અહીંયા જણાતું નથી. એના હિસાબે અહીંયા બધી ગંદકી અહીંયા જ ફેલાઈ રહી છે પાર્કિંગની અંદર